તો આજે આપણે જોઈશું યુનિટ ટુ થિંગ્સ અરાઉન્ડ અસ. જો તમે પહેલી વાર આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે સબસ્ક્રાઈબ કરી દેશો કે જેથી આપણે અંગ્રેજી, ગણિત, આસપાસ એના બધા જ પાઠના વિડીયો આપણે જોઈ શકીએ. તો તમે પહેલાં અહીંયા નીચે સબસ્ક્રાઈબ કરી દો એટલે પછી તમને બધા જ વિડીયો મળી જાય ને આપણે બધા પાઠ સારી રીતે ભણી શકીશું. તો આપણે અંગ્રેજીનો પહેલો બીજો યુનિટ છે, યુનિટ ટુ થિંગ્સ અરાઉન્ડ અસ જોઈશું. આમાં શું છે, જો એક અહીંયા બલૂન છે, બલૂન એટલે ફુગ્ગો, અને કાઇટ, કાઇટ એટલે કે પતંગ છે, બરાબર છે. ફુગ્ગો હવા ભરેલો હોય તો છોડીએ તો ઉપર જતો રહીને. તો અહીંયા શું લખેલું છે, જો અ બિગ રેડ બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય, હી સ્માઇલ્ડ એટ ધ કાઇટ એન્ડ સેડ ગુડ બાય. શું કરે છે, બિગ રેડ બલૂન આકાશમાં જાય છે, બરાબર છે, ઉપર. પછી કાઇટને જોઈ છે ને શું કરે છે, સ્માઇલ કરે છે, થોડું હસી બતાવે છે, પછી શું કહે છે, ગુડ બાય કરીને જતો રહે છે. એટલે આપણે આ રીતે ગાવાનું છે કે એ બિગ રેડ બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય, હી સ્માઇલ્ડ એટ ધ કાઇટ એન્ડ સેડ ગુડ બાય. હવે બીજો રંગ આપણે લઈએ તો અહીંયા પિંક છે, તો આપણે પિંક લખીશું અહીંયા. અ બિગ પિંક બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય, હી સ્માઇલ્ડ એટ ધ કાઇટ એન્ડ સેડ ગુડ બાય, બરાબર. હવે બ્લુ કલરનો બલૂન લેશો, બ્લુ એટલે ભૂરો, બરાબર. તો અ બિગ બ્લુ બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય, હી સ્માઇલ્ડ એટ ધ કાઇટ એન્ડ સેડ ગુડ બાય. હવે કયો છે બલૂન, યલો, યલો એટલે પીળો. તો આપણે અહીંયા યલો લખીશું. અ બિગ યલો બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય, હી સ્માઇલ્ડ એટ ધ કાઇટ એન્ડ સેડ ગુડ બાય, બરાબર છે. હવે કયું લેવાનું છે, ગ્રીન, અને પછી છેલ્લે ઓરેન્જ. ગ્રીન એટલે લીલો અને ઓરેન્જ એટલે નારંગી, બરાબર, એ કલર. તો તમારે હવે આ બે વસ્તુ તમારે જાતે બોલવાની છે, તમે જાતે બોલજો, બરાબર છે. અહીંયા કયો ગ્રીન બોલવાનું ને આ બોલવાનું, બરાબર છે, તમને આવડી જશે ને, સરસ. હવે એક્ટિવિટી બે, તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષર ઓળખો. જો અહીંયા શું લખેલું છે, બી, બી, તો બી ફોર બનાના, એટલે કે બનાના, બનાના એટલે કેળું, બી એ ને એને બનાના. પછી અ બોય, બી ઓ વાય બોય, બોય એટલે છોકરો. અ બેગ, બેગ એટલે થેલી, બી એ જી બેગ. અ બલૂન, બી એ ડબલ એલ ઓ ડબલ ઓ એન, બી એ ડબલ એલ ઓ ડબલ ઓ એન બલૂન, બલૂન એટલે ફુગ્ગો. પછી અ રેબિટ, આર એ ડબલ બી આઈ ટી રેબિટ, રેબિટ એટલે સસલું. તો આ બધામાં બીનો ઉપયોગ થયો છે. એ શું લખેલું છે, બી. આ ખાના ઉપર કેટલા બી છે તે ગણો, ચાલ આપણે બી ગણીએ કેટલા છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ, કેટલા છે, છ છે. તો આપણે અહીંયા લખી દઈએ છ, છ, બરાબર છે. અહીંયા શું છે, એલ, એ બલ્બ, બી યુ એલ બી બલ્બ, બલ્બ એટલે આપણો લાઇટનો બલ્બ આવે તે. અ બેલ્ટ, બી ઈ એલ ટી બેલ્ટ, બેલ્ટ એટલે પટ્ટો. અ લેમન, એલ ઈ એમ ઓ એન લેમન, લેમન એટલે લીંબુ. અ બાઇસિકલ, બી આઈ સી વાય સી એલ ઈ, અ બાઇસિકલ, બાઇસિકલ એટલે સાયકલ. અ પેન્સિલ, પી ઈ એન સી આઈ એલ પેન્સિલ, પેન્સિલ આપણી લખવાની પેન્સિલ. તો આમાં શું, આમાં પણ આપણે એલ ગણવાના છે, આમાં એલ આપેલા છે. કેટલા છે, તો એક, બે, ત્રણ, ચાર અને પાંચ, કેટલા છે, પાંચ. તો આપણે અહીંયા ફાઈવ લખીશું, બરાબર છે, બરાબર. હવે જો આ બધા સ્પેલિંગ તમે મોઢે કરી નાખજો, તમને બહુ કામ લાગશે, હા ને, બધા, બનાનાની, બોયની, બેગ, બલૂન, રેબિટ, બલ્બ, બેલ્ટ, લેમન, બાઇસિકલ, પેન્સિલ, બરાબર. આ તમારે મોઢે કરી નાખવાની, આમાં આવી રીતે જેટલી સ્પેલિંગ આવે ને તમારે મોઢે કરી નાખવાની અને બોલવાની, તો તમને છે ને પછી લખવામાં બહુ સરળ રહેશે, હા ને, બહુ સારું પડે. હવે અહીંયા એમ, એમ એન જીઓ મેંગો, મેંગો એટલે કેરી. અ મેન, એમ એન મેન, મેન એટલે માણસ. અ ફાર્મર, એ એફ એ આર એમ ઈ આર ફાર્મર, ફાર્મર એટલે ખેડૂત. અ કોમ્બ, એ સી ઓ એમ બી કોમ્બ, કોમ્બ એટલે કાસ્કો. તો આમાં પણ એમ કેટલા છે ગણીએ, તો એક, બે, ત્રણ અને ચાર, કેટલા છે, ચાર છે. તો આપણે અહીંયા ચાર લખી દીધા. પછી અહીંયા ડબલ્યુ, ડબલ્યુ, ડબલ્યુ આઈ એન ડી ઓ ડબલ્યુ, વિન્ડો, વિન્ડો એટલે બારી. ડબલ્યુ ઓ એમ એન વુમન, વુમન એટલે સ્ત્રી. અ ક્રો, સી આર ઓ ડબલ્યુ ક્રો, ક્રો એટલે કાગડો. અ જાવ, એ જે એ ડબલ્યુ જાવ, જાવ એટલે આપણું મોઢાનું જે નીચેનું જડબું છે તે જાવ કહેવાય. તો હવે આમાં ડબલ્યુ કેટલા છે ગણીએ, એક, બે, ત્રણ, ચાર અને પાંચ, કેટલા ડબલ્યુ છે, તો અહીંયા આપણે લખીશું પાંચ. હવે અહીંયા જે,
જે ફોર જાર, જે ફોર જોકર, જે એ આર જાર, જે ઓ કે ઈ આર જોકર, પછી જે યુ એન જી એલ ઈ જંગલ, અ જગ જે યુ જી જગ, ને એ જજ જે યુ ડી જી ઈ જજ. બરાબર છે? તો આમાં પણ જે કેટલા છે, એક બે ત્રણ ચાર અને પાંચ, કેટલા છે? પાંચ છે. તો આપણે અહીંયા પાંચ લખી દઈશું. હવે વી, વી ફોર વન, એ વી એ એન વન. અ ફ્લાવર વાઝ, એફ એલ ઓ ડબલ્યુ આર ફ્લાવર, વાઝ વી એસ યુ લાઝ, એટલે પેલો ફૂલનો જે આપણે આવે ને ફૂલ મૂકીએ તે ફ્લાવર વાઝ તે. પછી અ કેવ, સી એ વી ઈ કેવ, કેવ એટલે શું? ગુફા. અ ડ્રાઈવર, ડી આર આઈ વી ઈ આર ડ્રાઈવર, ડ્રાઈવર તો બધાને ખબર જ છે. તો હવે આમાં વી કેટલા છે તો ગણીએ, એક બે ત્રણ અને ચાર. કેટલા છે વી? તો ચાર. તો આપણે અહીંયા ચાર લખી દઈશું. અ યલો ફ્લાવર, પીળું ફૂલ. અ પ્લેયર એટલે ખેલાડી. અ યંગ મેન, જુવાન માણસ. અ પ્રેયર, પ્રાર્થના. તો અહીંયા વાય કેટલા છે તો લખીએ, એક બે ત્રણ અને ચાર. કેટલા છે વાય? તો ચાર. તો આપણે અહીંયા ચાર લખી દીધા. બરાબર છે? આ બધી સ્પેલિંગ તમે મોડે કરશો, હં, રોજ રોજ એક 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 આની મોડે કરવાની, પછી બીજે દિવસે આની, ત્રીજે દિવસે આની, એવી રીતે રોજ મોડે કરતા જવાની. તમને બધી સ્પેલિંગ આવડી જશે. હા ને? સમાન રંગ ધરાવતા ચિત્રોને તે જ રંગની સ્કેચ પેન વડે જોડો. બરાબર છે? અને પછી એનું અંગ્રેજીમાં નામ લખવાનું છે. તો અહીંયા પહેલાં આપણે આ કયો છે રંગ? ગ્રીન, લીલો. તો આપણે એને લીલા રંગના કયા કયા છે? આ છે, આ છે, ને અહીંયા છે. તો એને આપણે જોડીએ. ચલો અહીંયા જોડી દીધું ને આ લીલા રંગ સાથે જોડી દીધું. અહીંયા આપણે શું લખીશું? ગ્રીન. લીલા રંગથી આપણે ગ્રીન લખી દીધું. પછી આ શું છે? આ તો આ આ સફેદ હાફ પેન્ટ છે, આ સફેદ ટોપી છે, અને સફેદ મોજા છે. તો આપણે અહીંયા સફેદ સફેદને જોડી દીધા, અને આપણે અહીંયા લખી દઈશું કયો સફેદ, એટલે કે વ્હાઈટ. ગ્રીન પછી વ્હાઈટ. પછી હવે આપણે જોડીશું બીજું, અહીંયા જોડી દીધું. આ શું છે? આ પિંક છે. આ આ કલર સરખો અહીંયા નહીં આ, તો આ શું? પિંક છે. તો આ ત્રણે ત્રણને આપણે એના કલર સાથે જોડી દીધું છે. બરાબર છે? તો એનું આપણે અહીંયા લખી દઈશું પિંક કલર. હા, એ જ કલરથી આપણે લખી દીધું છે. હવે શું જોડીશું આપણે? બ્લુ. જો આ બ્લુ, આ આકાશ બ્લુ છે, ટી શર્ટ બ્લુ છે, ને આ બોક્સ બ્લુ છે. તો આ આપણે ત્રણેને જોડી દીધા, આ ને આને ત્રણેને આપણે જોડી દીધું, એનો આપણે કલર લખી દઈશું બ્લુ, બ્લુ કલરથી. તો અહીંયા આપણે બ્લુ લખી દીધું. બરાબર છે? પછી હવે કોને જોડીશું? યલો. તો યલો શું શું છે? આ કેળું છે, આ સુરત છે, અને આ મેંગો કેરી. તો એને આપણે યલોથી જોડી દીધું. તો એને આપણે હવે શું લખીશું? યલો. તો અહીંયા આપણે યલો કલરથી લખી દીધું. હવે શું રહી ગયું? રેડ અને બ્લેક રહી ગયું છે. તો આપણે એને રેડને જોડીશું પહેલાં. તો રેડને કેવી રીતે જોડ્યું? તો આ પેન્સિલ રેડ, આ પટ્ટી રેડ, અને આ બલૂન રેડ. તો આપણે ત્રણેને રેડને રેડ કલરથી જોડી દીધું, ને આપણે એને અહીંયા લખી દઈશું રેડ. તો આ રેડથી લખી દીધું. હવે બ્લેક, આ મેટ જે છે પાથરવાની બેસવાની સાદડી, તે ગાડી, અને આ બેગ, એ શું છે? બ્લેક છે. તો આપણે એને બ્લેકથી જોડી દઈશું. તો આ આપણે બ્લેકથી જોડી દીધું, અહીંથી અહીંયા જોડી દીધું, ને આ બેગ જોડી દીધું, ને આપણે અહીંયા લખી દઈશું હવે એને બ્લેક. બરાબર છે? તો તમે તમારી ચોપડીમાં બી, બુકમાં બી તમે આ રીતે જોડી દેજો, અને પછી એને નામ લખી દેજો. બરાબર છે? સારું. શિક્ષકની આપણે ગીત ગાવાનું છે. એ ટ્રાઈંગ, એ ટ્રાઈંગલ હેઝ થ્રી સાઈડ, થ્રી સાઈડ, થ્રી સાઈડ, એ ટ્રાઈંગલ હેઝ થ્રી સાઈડ, કાઉન્ટ વન ટુ થ્રી. શું? એ ટ્રાઈંગલ હેઝ થ્રી સાઈડ એટલે એક બે અને ત્રણ. ટ્રાઈંગલ કેટલી સાઈડ છે? થ્રી સાઈડ. એ ટ્રાઈંગલ હેઝ અ થ્રી સાઈડ, થ્રી સાઈડ, થ્રી સાઈડ, એ ટ્રાઈંગલ હેઝ અ થ્રી સાઈડ, કાઉન્ટ વન ટુ થ્રી. હવે આ શું છે? સ્ક્વેર. સ્ક્વેર એટલે ચોરસ. તો અ સ્ક્વેર હેઝ ફોર સાઈડ, ફોર સાઈડ, ફોર સાઈડ, અ સ્ક્વેર હેઝ ફોર સાઈડ, દેર આર ઓલ ધ સેમ. સ્ક્વેર એટલે કે ચોરસની બધી સાઈડ સરખી હોય. હા, બરાબર. તો આપણે અહીંયા જોઈએ કઈ કઈ છે? વન, ટુ, થ્રી અને ફોર, ફોર સાઈડ. ઠીક છે, બરાબર છે. હવે આ રેક્ટેંગલ છે. રેક્ટેંગલ એટલે કે લંબચોરસ. અ રેક્ટેંગલ હેઝ અ ફોર સાઈડ, ફોર સાઈડ, ફોર સાઈડ, અ રેક્ટેંગલ હેઝ ફોર સાઈડ, ટુ શોર્ટ એન્ડ ટુ લોંગ. બે શોર્ટ છે, ટૂંકી, અને બે લોંગ છે, લાંબી. બરાબર છે? ફોર સાઈડ, વન, ટુ, થ્રી અને ફોર. હવે અ સર્કલ હેઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. અ સર્કલ હેઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, નો બિગેનિંગ, નો એન્ડ. આ શું છે? સર્કલ એટલે કે વર્તુળ. બરાબર? એ
ગોળ છે ગોળ છે ગોળ છે, કાથી ચાલુ થયેલું છે ને કાથી પૂરું થયું છે આપણને ખબર નથી, એટલે રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, નો બિગેનિંગ નો એન્ડ, બરાબર છે. સરસ. ઓહ, અહીંયા તો આ કૂતરા જેવું ચિત્ર દોરેલું છે. શું લખેલું છે? તેમાં શેપની સંખ્યા ગણો અને રંગ પૂરો. જો આમાં પહેલાં તો બધું આપેલું છે, તેના શેપ કેટલા છે તે ગણવાનું. તો આ ટ્રાયેંગલ, ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ. ટ્રાયેંગલના કેટલા છે અહીંયા? ટ્રાયેંગલ તો આપણે ગણીએ, એક બે ત્રણ ને ચાર, ને આ આખો એક પાંચ, એટલે પાંચ આ છ સાત આઠ ને નવ, ને આખો એક મોટો એટલે દસ, અગિયાર બાર તેર ચૌદ અને પંદર. કેટલા ટ્રાયેંગલ છે, કેટલા ત્રિકોણ છે? તો કે પંદર. કેટલા ટ્રાયેંગલ? તો આપણે અહીંયા લખી દઈશું પંદર. હવે સ્ક્વેર, સ્ક્વેર એટલે ચોરસ. ચોરસ કેટલા છે? અહીંયા છે નાના નાના, જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર. કેટલા છે? બાર છે. તો આપણે અહીંયા લખી દઈશું બાર સ્ક્વેર. પછી આ શું છે? રેક્ટેંગલ, લંબચોરસ. રેક્ટેંગલ, રેક્ટેંગલ કેટલા છે આપણે જોઈએ તો એક બે ત્રણ ચાર, પછી આખો આ પાંચ, પછી આ છ સાત આઠ અને નવ. કેટલા છે રેક્ટેંગલ? નવ છે. તો આપણે અહીંયા લખી દઈશું નવ. હવે સર્કલ, સર્કલ એટલે વર્તુળ. વર્તુળ કેટલા છે જોઈએ તો આ એક મોટું ને એક નાનું એટલે બે, આ મોટું નાનું એટલે ત્રણ, ને આ ચાર, પછી આ આખું મોટું પાંચ. પછી અહીંથી ગણીએ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર, એટલે પંદર એટલે ફિફ્ટીન. ફિફ્ટીન આપણે લખી દઈશું. તો અહીંયા આપણે લખીશું ફિફ્ટીન, બરાબર છે. હવે શું કરવાનું? તમારે આમાં બધામાં રંગ પૂરી દેવાનો છે, અલગ અલગ રંગ પૂરવાના છે, બરાબર. તમે રંગ પૂરી કાઢજો હા ને. સારું, ચાલો. તમારા શિક્ષકની મદદથી બોલો અને મૂળાક્ષર લખો. એ મૂળાક્ષર શું છે? ઓ. તો આપણે અહીંયા શું કરવાનું છે? ઓ લખવા, ઓ શોધવાના છે, બરાબર છે. ઓ કેટલા છે તેને શું કરવાનું છે? ઓની ફરતે આવું ચોરસ કરવાનું છે. તો જો અહીંયા કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ ને છ ઓ છે, બરાબર છે. ડોરમાં એ ડોર, ડી ડબલ ઓ આર, ડોર, ડોર એટલે બારણું. એન ઓફિસ, ઓફિસ. એન ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. એન ઓલ, ઓલ એટલે ઘુવડ. ડોંકી, ડોંકી એટલે ગધેડો, બરાબર છે. તો આ આમાં ઓ આપણે કયા કયા છે તો આપણે એના પર આપણે સર્કલ કરીશું. આ એક છે, બે ત્રણ ચાર પાંચ છ, બરાબર છે. ચાલો એવી રીતે અહીંયા અ પેરોટ, પી. અ પોટ એટલે કુંજો. એન એપલ, સફરજન. અ પોસ્ટમેન, ટપાલી. અ પેન્સિલ, બરાબર. તો આવી રીતે તમારે શું કરવાનું છે? પીની ફરતે ગોળ રાઉન્ડ કરવાનું છે. તો અહીંયા પીની ફરતે કર્યું, અહીંયા કર્યું. હવે આ ત્રણમાં તમે જ્યાં પી જે છે એના પર તમારે ગોળ પેન્સિલથી કરી દેવાનું છે. તો તમે કરી દેજો હા ને. ચાલો, ધીસ ઇઝ અ કપ. શું લખો? આ છે, શું કરવાનું છે? કપ છે. તો આપણે બોલવાનું ધીસ ઇઝ અ કપ, પછી અહીંયા લખવાનું આ રીતે, બરાબર છે. પાછું તો આપણે એવી રીતે લખીએ ધીસ ઇઝ અ કપ. ચાલો હવે ઇટ ઇઝ ગ્રીન. તો અહીંયા લખવાનું આપણે ઇટ ઇઝ ગ્રીન, બરાબર છે. આ કપ કેવો છે? ગ્રીન છે. તો લખવાનું ઇટ ઇઝ ગ્રીન. ધીસ ઇઝ અ બલૂન. અરે બલૂન નથી, બટન છે, બટન. ધીસ ઇઝ અ બટન. તો આ શું છે? બટન છે. તો આપણે અહીંયા લખવાનું ધીસ ઇઝ અ બટન. ઇટ ઇઝ બ્લુ, બરાબર છે. આ શું છે? કેટ છે. કેટ કેવી છે? બ્લેક છે. ધીસ ઇઝ અ કેટ. ઇટ ઇઝ બ્લુ. તો અહીંયા આપણે લખીએ ધીસ ઇઝ અ કેટ. ધીસ ઇઝ અ કેટ. ઇટ ઇઝ અ બ્લેક. અહીંયા આ લખી દેવાનું તમારે, બરાબર છે. તમે નોટમાં આ શું છે? ટેબલ. કેવું છે? યલો. ધીસ ઇઝ અ ટેબલ. ઇટ ઇઝ અ યલો. આ ટેબલ છે અને કેવું છે? પીળું. ધીસ ઇઝ અ ટેબલ. ઇટ ઇઝ અ યલો, બરાબર છે. આવી રીતે તમે લખી દેજો. હવે આમાં શું કરવાનું છે? આમાં કેટલા મૂળાક્ષર છે? ટી. તો પીઓ ટી પોટ. એમ એ ટી મેટ. એ ટ્રી. ટી આર ડબલ્યુ ટ્રી. એ ટોમેટો. ટોમેટો એટલે ટામેટું. અ ગોટ. ગોટ એટલે બકરી. તમે કેટલા ટી છે તે ગણવાના, ગણવાના. એક બે ત્રણ ચાર પાંચ, વન ટુ થ્રી ફોર ફાઈવ, ઇંગ્લિશમાં ગણવાનું હા. તો અહીંયા કેટલા? ફાઈવ લખવાના. કેટલા છે? સિક્સ છે. વન ટુ થ્રી ફોર ફાઈવ ને સિક્સ. યસ, વેરી ગુડ. એન આઈસ્ક્રીમ, સી. સી કેટલા છે? એન આઈસ્ક્રીમ, અ સ્કૂટર, અ કોકોનેટ, અ કાવ અને એક કેમલ. આઈસ્ક્રીમ, સ્કૂટર એટલે આપણું સ્કૂટર, કોકોનેટ એટલે નારિયળ, કાવ એટલે ગાય, કેમલ એટલે ઊંટ. ચલો સી કેટલા છે? વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન. કેટલા છે? સેવન છે. તો આપણે અહીંયા સેવન લખી દીધા, બરાબર છે. ઓકે, વેરી ગુડ. આવડી ગયું તમને પણ ગણતા હને. ચલો, ધીસ ઇઝ અ કોકોનટ ટ્રી. ઇટ ઇઝ અ ટોલ. શું છે? આ કોકોનટ ટ્રી છે ને ટોલ એટલે કે ઊંચું છે. તો આપણે અહીંયા કોકોનટ ટ્રી પર લીટી દોરીશું. આ ઊંચું
કોકોનટ ટ્રી છે ને કેવું છે ટોલ છે. આ શું છે નીમ ટી, નીમ ટ્રી એટલે કે આ નારિયેળનું ઝાડ, લીમડાનું ઝાડ. ધીસ ઇઝ અ નીમ ટ્રી, ઇટ ઇઝ અ શોર્ટ. શું છે આ નીમ ટ્રી છે ને શોર્ટ છે, બરાબર છે. ધીસ ઇઝ અ યલો બોક્સ, ઇટ ઇઝ અ સ્મોલ. આ કેવું છે યલો બોક્સ છે, પીળા કલરનું અને નાનું છે સ્મોલ, તો આ યલો બોક્સ સ્મોલ છે. ધીસ ઇઝ અ ગ્રીન બોક્સ, આ ગ્રીન બોક્સ છે લીલા કલરનું અને કેવું છે બિગ છે મોટું છે. ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ કપ, આ શું છે આઈસ્ક્રીમનો કપ છે. અરે મૂળા પાણી આવી ગયું, આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ ગઈ. ઇટ ઇઝ અ કોલ્ડ, એ કેવું છે ઠંડુ ઠંડુ છે. હા વેરી ગુડ. ધીસ ઇઝ અ કપ, કપ છે. અને આ ધ ટી ઇઝ હોટ, એમાં શું છે ચા છે, ટી એમાં શું છે ચા, હોટ છે એટલે ગરમ છે, ચા ગરમ છે, બરાબર છે. ટી ઇઝ હોટ, ટી ચા હોટ ગરમ, બરાબર છે. સરસ, વેરી ગુડ. ઓહ અહીંયા તો આખી ફ્રૂટની દુકાન છે. જો આ જો આ બોર્ડ કેવું છે, કયા કલરનું છે વાંચો અને રંગના નામ લખો. તો આ આ બોર્ડ કેવું છે તમારું, બ્લુ અને રેડ કલરનું છે, તો રેડ અને બ્લુ કલરનું છે. પછી આ શું છે, આ કેવો કલરનો છે શર્ટ છે, એનો પિંક કલરનો છે, તો આપણે લખીશું પિંક કલરનું. એન્ડ ટોપી કેવી છે, કયા કલરની છે, બ્લુ અને વ્હાઈટ કલરની છે, તો આપણે અહીં લખી દઈએ બ્લુ એન્ડ વ્હાઈટ. પછી એનો આ શર્ટ કેવો છે, શર્ટ તો યલો કલરનો છે. આ બેગ કેવા કલરની છે, એની ગ્રીન કલરની છે, તો આપણે અહીંયા ગ્રીન કલર લખી દઈશું. ઓહ આ કેળા છે, અહીંયા કેળા કયા કલરના છે, તો યલો કલરના છે. આ દ્રાક્ષ છે, દ્રાક્ષ કયા કલરની છે, ગ્રીન કલરની છે. ઓકે ચાલો તો આપણે આ પાઠ વાંચીએ. ધીસ ઇઝ અ સ્મોલ શોપ, એટલે કે આ નાની દુકાન છે. ઇટ ઇઝ મગનભાઈઝ ફ્રૂટ શોપ, આ કોની, આ મગનભાઈ છે એનું નામ, મગનભાઈ એની શું છે ફ્રૂટ શોપ, ફ્રૂટની દુકાન છે. ધ શોપકીપર્સ શર્ટ ઇઝ પિંક, આ જે મગનભાઈ છે એનો શર્ટ કેવો છે, પિંક છે, શોપકીપર એટલે દુકાનવાળો. હિઝ કેપ ઇઝ રેડ, એની આ કેપ છે કેવી છે, કેપ એટલે ટોપી, કેવી છે રેડ છે. ધ ગ્રેપ્સ આર ગ્રીન, ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ, દ્રાક્ષ કેવી છે ગ્રીન છે. અ બોય ઇઝ ટોકિંગ ટુ હિમ, આ છોકરો એની સાથે વાત કરે છે. ટોકિંગ એટલે વાત કરવું છે, બોય એટલે છોકરો. હી ઇઝ સલીમ, એનું નામ શું છે, સલીમ નામ છે એનું છોકરાનું નામ. હી હેઝ બાસ્કેટ ઇન હિઝ હેન્ડ, એના હાથમાં શું છે, હાથમાં હેન્ડ એટલે હાથ, શું છે બાસ્કેટ છે એના હાથમાં. હિઝ બાસ્કેટ ઇઝ ગ્રીન, એ કેવા કલરની છે, ગ્રીન કલરની છે. ધ બોયઝ કેપ ઇઝ બ્લુ એન્ડ વ્હાઈટ, એના બોયઝની કેપ એટલે કે ટોપી, બોયના કેપ કેવી, કેપ એટલે ટોપી કેવી છે, બ્લુ એન્ડ વ્હાઈટ કલરની છે. લુક એટ ધ બનાનાસ, કેળા જુઓ, અહીંયા છે કેળા ને અહીંયા બી છે. ધેર આર યલો બનાનાસ, આ અહીંયા પીળા કલરના બનાના એટલે કે કેળા છે. ધેર આર ગ્રીન બનાનાસ, અહીંયા જે છે એ લીલા કલરના બનાના છે, બરાબર છે. બનાના એટલે કેળા છે. લુક એટ ધ સાઇનબોર્ડ, આ સાઇનબોર્ડ એટલે કે આ બોર્ડ છે એ જુઓ. ઇટ ઇઝ રેડ એન્ડ બ્લુ, એ કેવું છે બ્લુ અને રેડ કલર. સાઇનબોર્ડ કેવા કલરનું છે, બ્લુ અને રેડ કલરનું છે, બરાબર છે, રેડ એન્ડ બ્લુ. ચલો આમાં શું કીધું છે, આપણે વાંચવાનું છે ને, જે સાચો હોય તે રાખવાનું, બીજું છેકી નાખવાનું, પછી જવાબ લખવાનો. હુ ઇઝ ધ શોપકીપર, શોપકીપર કોણ છે, મગનલાલ, મંગાલાલ ભાઈ કે મગનભાઈ, તો કોણ છે આ મગનભાઈ છે, તો આપણે આ છેકી નાખીશું. હા છેકી નાખીએ, ચલો ચલો છેકી નાખ્યું. આપણે શું લખવાનું, મગનભાઈ ઇઝ ધ શોપકીપર, એવું લખીએ અહીંયા. તો મગનભાઈ ઇઝ ધ શોપકીપર. પછી વોટ ઇઝ સલીમ ડુઈંગ, સલીમ, આ સલીમ શું કરે છે, ટોકિંગ કે વોકિંગ, ટોકિંગ એટલે વાત કરે છે કે ચાલે છે, તો શું કરે છે, ટોકિંગ કરે છે, વાત કરે છે, તો આપણે વોકિંગ છેકી નાખીએ, છેકી નાખ્યું અને એના પર લીટી દોરી દીધી. અને હવે શું લખીશું અહીંયા, સલીમ ઇઝ ટોકિંગ, સલીમ ઇઝ ટોકિંગ. ચલો વોટ ઇઝ ધ કલર ઓફ મગનભાઈ શર્ટ, મગનભાઈ શર્ટનો કલર કેવો છે, પિંક છે કે પર્પલ છે, તો અહીંયા કેવો છે, પિંક છે, તો આપણે પર્પલને છે પર લીટી દોરી દઈએ, તો પર્પલ પર આપણે લીટી દોરી દઈએ અને લખીએ મગનભાઈ શર્ટ ઇઝ પિંક, એવું લખીએ મગનભાઈ શર્ટ ઇઝ પિંક. આર ધેર મેંગોઝ ઇન ધ શોપ, મેંગો છે અહીંયા, મેંગો તો નથી, બરાબર, તો નો એટલે યસ છેકીને આપણે અહીંયા નો લખી દઈશું. તો નો ધેર આર નોટ અ મેંગોઝ ઇન ધ શોપ. પછી આર ધ ગ્રેપ્સ ગ્રીન, ગ્રીન છે ગ્રેપ્સ, ગ્રીન જ છે ગ્રેપ્સ, તો આપણે યસ કરી દઈશું એટલે નો પર લીટી દોરી દઈશું. અને યસ ધ ગ્રેપ્સ આર ગ્રીન, વેરી ગુડ. ચાલો આગળ આપણે વાંચીએ. નીચેની કવિતા સાંભળો અને ગાવો, તમારા ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવી જ કવિતાઓ આપેલી છે તે ઓળખો. ટોમેટો રે ટોમેટો, ફેટ લાઈક અ પોટ, શેકિંગ ઇન ધ ફ્રીઝ,
shouted a lot. Auntie, auntie, dudhi, auntie, give me a cot. जो टोमेटो जाड़ो टोमेटो एक मोटा मटला जो है पची ए शू है अंदर फ्रीज में बेसी ने बूम मारता बूम मारे बहु बूम मारे दूधी आंटी आंटी ने बूम मारे गीव मी अ कोट मैंने कोट आपो लुक एट मी आई एम सीवरिंग अलॉट मैंने जो एम के मैं तो बहुत ठंडी लगे हूँ तो रुझू छू ओ ओ आई वॉज हैप्पी ऑन द प्लांट એમ કે હું તો જ્યારે મારા છોડવા પર હતો ત્યારે બહુ ખુશ હતો. સનશાઇન વોઝ વેરી વેરી નાઇસ માય આંટ. ઉપરથી જે સૂર્યનો તડકો પડતો હતો એ બહુ સરસ હતો. હિયર ઇઝ ઓલ આઈસ એન્ડ આઈ અહીંયા તો બધે ફ્રીઝમાં શું છે બરફ ને બરફ જ છે. ધ વિલેજ ઇઝ કોલ્ડ કુલ કુલ આઈસ. આ તો ઠંડુ ઠંડુ બધું છે અહીંયા. ઓ આંટી હુ મેડ ધીસ ફ્રીઝ. આંટી આ ફ્રીઝ કોણે બનાવ્યું. હિયર આઈ ફીલ નથિંગ વોર્મ ઇઝ. હું અહીંયા જરાક બી ગરમી નથી આવતી અંદર તો કે કંઈ ગરમ નથી લાગતું. ટીપ ટેપ કાયમ પિંકી હંગરી. ટીપ ટેપ કરતી પિંકી આવી બરાબર ભૂખેલી ભૂખી થઈ ગયેલી હતી અને ભૂખ લાગેલી હતી. ઓપન ધ ફ્રીઝ એન્ડ ટુક આઉટ ઘારી. ફ્રીઝ ખોલ્યું અને અંદરથી ઘારી કાઢી. સડનલી ધ રેડિસ મૂવડ અબાઉટ. ટીપ ટેપ અંદર પછી એક ગાજર આવી ગયું. Tip-tap came out, tomato out. Soon, sun ran across the sky, gifted tomato a coat of warm sign. I am the king, said with a smile fine. Tomato ne bahar kaadyo, to ena par surya no tadko padyo, ne ene bahu maja aavi ke oh, saras tadko padyo, ave to hun king bani gyo chu, em kehi chhe tomato, barabar chhe. તો આ ટોમેટોનું ગીત છે. આવું જો તમારી બીજી બુકમાં પાઠ્યપુસ્તકમાં જો હોય તો તમે જોજો અને એ તમે ગાજો બરાબર છે. હા સરસ. તો હવે અહીંયા આપણો આ પાઠ પૂરો કરે છે. તમે હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી દો કે જેથી અંગ્રેજી ગણિત પર્યાવરણ એ બધાના પાઠ તમને સમયસર મળી શકે અને તમે સમયસર ભણી શકો. આપણે ઓનલાઈન ભણવાનું છે તો આપણે એ ભણી શકીએ. તો ચાલો તમે સબસ્ક્રાઈબ કરી દેશો, લાઇક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો કે તે લોકો પણ આ ભણી શકે બરાબર છે. તો તમે નીચે શેર પણ કરી દેજો. તો આપણે બીજા પાઠમાં મળીશું.